સરકાર તરફથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને અઢળક આર્થિક મદદ મળતી હોવાનો એક ગુજરાતી દૈનિકમાં લેખ પ્રસારિત થયો હતો તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના ત્રણ વરિષ્ઠ પ્રચારકોને પદાધિકારી તરીકે હકાલપટ્ટી કરાઈ હોવાના માધ્યમોમાં અહેવાલ પ્રકાશિત થયા હતા આરએસએસના પ્રાંત પ્રચાર પ્રમુખ પ્રદીપ જૈને આ તમામ અહેવાલો અને અટકળોને રદિયો આપ્યો છે પ્રદીપ જૈનનું કહેવું છે કે સંઘમાં હકાલપટ્ટી જેવું કશું હોતું નથી ઉંમર અને સ્વાસ્થ્યને કારણે આ પ્રકારની પ્રક્રિયા સ્વાભાવિક અને સહજ છે સંઘ ક્યારેય કોઈ પણ નિર્ણય રાજકીય દબાણ હેઠળ લેતો નથી અને એની જે કઈ રીતિ નીતિ છે એ રીતિ નીતિ પ્રમાણે જ સંઘની કાર્યપદ્ધતિથી એ ચાલે છે ભૂતકાળમાં પણ ક્યારેય ઇન્દિરા ગાંધી વખતે પણ

રાજકીય દબાણથી નિર્ણયો લેવાતા હોવાની વાતને આરએસએસ ના પ્રાંત સંઘ ચાલક જયંતિભાઈ ભાડેસિયાએ પણ રદ્યો આપ્યો હતો તેમણે સાધના સાપ્તાહિક આપેલી મુલાકાતમાં આ વાત કરી હતી ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ